રાજકોટ જિલ્લા એનએસયુ આઈ ના પ્રમુખ આગેવાની અધિકારી રાજકોટ ને આવેદન પત્ર પાઠવા આવ્યું હતું ગુજરાત સરકારે ફ્રી સિપ કાર્ડ ની યોજના ત્રણ ચાર વર્ષ પહેલા બહાર પાડેલ કે ગરીબ અને પછાત એસસી ના વિદ્યાર્થીઓને કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લેવું હોય તો તેની પાસે તે ફ્રી સિપ કાર્ડ હોય તો તેની પાસેથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ દ્વારા એક પણ પ્રકારની ફી લઈ શકે નહીં તો પણ રાજકોટની મોટાભાગની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ગુજરાત સરકારના નિયમ વિરુદ્ધ જઈ વિદ્યાર્થીઓ પાસેથી ફી સિપકાર્ડ માન્ય ન ગણાય તેમ કહી તેમની પાસેથી પૂરેપૂરી ફી વસૂલે છે રાજકોટ જિલ્લા એનએસયુઆઈ ની માંગ છે કે અધિકારી આ બાબતે કડક વલણ દાખવી આવી કોલેજોને તાત્કાલિક નોટિસ આપવામાં આવે અને આ કાર્ડ માન્ય કરાવીને એસસીએસટીના વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી અધિકારી પાસે માંગ કરવામાં આવી હતી ઉપરાંત રાજકોટમાં સમરસ હોસ્ટેલ કે જે સરકારી હોસ્ટેલ છે અને જેમાં બે હજાર વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ માટેની મફત રહેવા જમવાની સુવિધાઓ હોય છે તે હોસ્ટેલ કોલેજનું સત્ર ચાલુ થઈ ગયેલ હોવા છતાં પણ

વગેરે એન એસયુઆઈ ના આગેવાનો જોડાયા હતા નરેન્દ્ર સોલંકી ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા છે આજે અમારી એવી માંગ છે કે રાજ એસસી એસટીના વિદ્યાર્થીઓ કે જે ગરીબ વિદ્યાર્થીઓ છે અતિ પસાર છે જેને ભણવા માટે પ્રાઇવેટ કોલેજોમાં ફી ભરવાની પહેલી કેપેસિટી નથી તો એવા વિદ્યાર્થીઓને સરકાર એક કાયદો લઈ આવી હતી કે ભાઈ એને એક ફ્રીસિપ કાર્ડ નામનું એક કાર્ડ ઇશ્યુ કરવામાં આવે છે એ કાર્ડ હોય તો કોઈ પણ સેલ્ફ ફાઈનન્સ કોલેજમાં તેની પાસેથી એક પ્રકારનો ફીઝ ઉઘરાવવામાં આવતી નથી પણ આ રાજકોટની ઘણી બધી કોલેજો એવી છે કે એવા વિદ્યાર્થીઓ જે ફ્રી કાર્ડ લઈને જાય છે એવા વિદ્યાર્થીઓને સ્પષ્ટપણે ના પાડી દેવામાં આવે છે અને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરે છે એટલા માટે આજ અમારી માંગ એવી છે સમાજ કલ્યાણ અધિકારી પાસે કે આવા કોલેજ સંચાલકો અને કોલેજ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કડક પગલાં લેવામાં આવે બીજી માંગ એવી છે કે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એક સમરસ હોસ્ટેલ જે રાજકોટની મોટા મોટા ગવર્મેન્ટ છાત્રાલય કહેવામાં આવે છે એ છાત્રાલયોમાં વધુમાં વધુ બે હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે મફત રહી અને શિક્ષણ મેળવી શકે પણ એ હોસ્ટેલમાં સત્ર ચાલુ થયા હોવા પણ રાજકોટમાં તેને એડમિશન પ્રોસેસ દૂર દૂર સુધી દેખાતી નથી અને વિદ્યાર્થીઓ હેરાન થાય છે બહાર રહી પૈસા ખર્ચે અને રહેવું જમવું પડે છે એટલા માટે એવી પણ એક માંગ છે કે તેને તાત્કાલિક ધોરણે એડમિશન પ્રક્રિયા પૂરી કરી અને વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ ઘણી બધી શાળાઓ કોલેજો છે એમાં તો એક તો આત્મીય છે પછી ઘણી બધી શાળાઓ છે જે એ તો સમાજ કલ્યાણ અધિકારીશ્રીને પણ ખબર છે કે કઈ કઈ કોલેજો ના પાડે છે એટલે એ જ પગલા લઈ શકે એમાં તો ન્યૂઝ ગુજરાતી સાથે મેરામ સોલંકી રાજકોટ